પ્રશ્ન ધ્યાન આપો પરમાણુમાં ઇલેક્ટ્રોન તરંગ તરીકે વર્તે તે માટે કોણીય વેગમાનનું કોન્ટાઇઝેશન સમજાવ પરમાણુ મોડલ રજૂ કરવા બોરે તેની બીજી પૂર્વ ધારણામાં કહ્યું કે ન્યુક્લિયસની આસપાસ કક્ષીય ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની કોણીય વેગમાનનું કોન્ટાઇઝેશન થાય છે એટલે યાદ આવે તો ઇલેક્ટ્રોનનો આ કોણીય વેગમાન એચ અપોન ટુ પાયના પૂર્ણ ગુણાંક રૂપે હોય અને પૂર્ણ ગુણાંક એટલે પૂર્ણાંક એટલે કે એન જ્યાં એન બરાબર વન ટુ થ્રી એટલે એ શું થયું કહેવાય કોન્ટાઇઝેશન પૂર્ણાંક સંખ્યા જ આપણને મળે ઓગણીસો ત્રેવીસમાં લુઈ ડી બ્રોગલીયા આ માટેનો ઉકેલ જણાવ્યો આ જે વાક્ય છે ને આ બે વાક્ય એ ચેપ્ટર નંબર અગિયારમાં આવે ડી બ્રોગલી એનો અધિતર્ક આવે બરાબર એ અને એની તરંગ લંબાઈનું સૂત્ર આવે છે એને ધ્યાનમાં રાખીને બે વાક્ય ઓગણીસો ત્રેવીસમાં લુઈ ડી બ્રોગ્લીયા આ માટેનો ઉકેલ જણાવ્યો ડી બ્રોગલીના અધિતર્ક મુજબ ઇલેક્ટ્રોન જેવા દ્રવ્ય કણોને પણ તરંગ પ્રકૃતિ હોય છે ફરીથી આ ઇલેક્ટ્રોન જે છે ને એક પ્રકારનું દ્રવ્ય કણ છે એટલે કણ છે આપણે નહીં કહેતા પ્રોટોન એક કણ છે ઇલેક્ટ્રોન કણ છે પણ ડી બ્રોગલીએ પોતાના અધિતર્કમાં એવું કહ્યું કે આ કણ સ્વરૂપ તો ખરું જ પણ એ તરંગ પ્રકૃતિ પણ હોય છે દ્વૈત સ્વભાવ અગિયારમાં ચેપ્ટરમાં વિકિરણ અને દ્રવ્યનો દ્વૈત સ્વભાવ એ ટોપિકમાં એટલે છેલ્લો ટોપિક ટૂંકમાં એને ધ્યાનમાં રાખીને વાક્ય તૈયાર થાય જેની પ્રાયોગિક ચકાસણી ડિવિસન અને ગર્મરે કરી આ જે પ્રાયોગિક એટલે કે આખો પ્રયોગ એ પણ ચેપ્ટર નંબર અગિયારમાં આવે છે લઈએ ખાલી એક વાક્ય જ ધ્યાનમાં લેવાનું કે ડી બ્રોબ્લીના અધિતર્ક મુજબ ઇલેક્ટ્રોન જેવા દ્રવ્ય કણોને પણ તરંગ પ્રકૃતિ હોય છે એટલે તરંગ સ્વરૂપ પણ તે ધરાવે છે બોરે સૂચવ્યું કે વર્તુળાકાર કક્ષામાંના ઇલેક્ટ્રોનને દ્રવ્ય તરંગ તરીકે જોવું જોઈએ એટલે વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે એટલે એ તરંગના સ્વરૂપમાં ભ્રમણ કરે છે એવી રીતે જોવું જોઈએ એવું બોરે સૂચવ્યું દોરી ઉપર આ પાછું અગિયારમાં ધોરણમાં તરંગો ચેપ્ટર હતું ને એને ધ્યાનમાં રાખીને આ ટોપિક આવે દોરી ઉપર પ્રસરતા તરંગોની જેમ દ્રવ્ય તરંગો એ પણ અનુનાદ અનુભવી સ્થિત તરંગો ઉપજાવે છે આ દાખલા તરીકે કોઈ એક આધાર નહીંથી આ પ્રમાણે આ દોરી ઉપર તરંગો પ્રસરેન પછી ધીમે ધીમે એ સ્થિર થઈ જાય તો એવી રીતે દ્રવ્ય તરંગો પણ અનુનાદ અનુનાદ એટલે મહત્તમ કંપ વિસ્તાર થાય ત્યારે અનુનાદ સર્જાય છે આ વાક્ય અગિયારમાં ધોરણમાં તરંગો ચેપ્ટરમાં આવી ગયું ટૂંકમાં મહત્તમ કંપ વિસ્તાર થાય અને પછી ધીમે ધીમે એનો કંપ વિસ્તાર ઘટે તો જ્યારે મહત્તમ કંપ વિસ્તાર થાય તો એને અનુનાદ તરીકે ઓળખવામાં આવે તો અનુનાદ અનુભવે ખરું અને પછી સ્થિત તરંગો ઉપજાવે છે જ્યારે દોરીને ખેંચી છોડી દેવામાં આવે ત્યારે દોરીમાં મોટી સંખ્યામાં તરંગો એટલે કે તરંગ લંબાઈ ઉત્પન્ન થાય છે આમ સીધી દોરી હોય આવી રીતે આમ સીધી દોરી હોય ને પછી ખેંચી અને આમ છોડી દઈએ તો આવી રીતે આમ તરંગો એના સ્વરૂપમાં આપણને પ્રાપ્ત થાય છે એટલે ખૂબ મોટી સંખ્યામાં તરંગો ઉત્પન્ન થાય છે જે તરંગો માટે છેડા ઉપર નિષ્પન બિંદુ બે પ્રકારની વાત આવે ને દાખલા તરીકે આખું આમ તરંગની વાત કરીએ તો આવી રીતે એમ થાય તો આ જે છે ને એ નિષ્પન્દ બિંદુ થાય કહેવાય કે જ્યાં કંપ વિસ્તાર આપણને કેવો મળે છે શૂન્ય અને અહીંયા આપણને પ્રસ્પંદ બિંદુ મળે કે જ્યાં કંપ વિસ્તાર મહત્તમ મળે તો જે તરંગો માટે છેડા ઉપર નિષ્પન બિંદુ એટલે છેડા ઉપર નિષ્પંદ બિંદુ બરાબર અહીંયા દાખલા તરીકે પ્રસ્પંદ પણ એને આગળ વધારીએ એટલે નિષ્પન બિંદુના સ્વરૂપમાં અહીંયા મળે અહીંયા પૂરું થઈ જાય એવું આપણે વિચારીએ જો આમ જ હોય આવી રીતે બરાબર તો અહીંયા આ પ્રસ્પન્ન બિંદુ થાય કહેવાય પણ અહીંયા એવું કહેલું છે કે જે તરંગો માટે છેડા ઉપર નિષ્પન બિંદુઓ હોય અને સ્થિત તરંગો રચતા હોય તેવા જ તરંગો દોરી ઉપર ટકી રહે છે એટલે કે દોરીમાં સ્થિત તરંગો ત્યારે રચાય કે જ્યારે તરંગે દોરી ઉપર જતા અને પાછા આવતા કાપેલું કુલ અંતર એક તરંગ લંબાઈ બે તરંગ લંબાઈ અથવા તરંગ લંબાઈના કોઈ પણ પૂર્ણાંક ગણું હોય છે એટલે તરંગ લંબાઈના પૂર્ણ ગુણાંકના રૂપમાં હોય છે એવું અહીંયા કહ્યું એટલે સ્થિત તરંગો ત્યારે જ રચાય છે એ સિવાય સ્થિત તરંગો રચાતા નથી સ્થિત તરંગોનો આખો ટોપિક એ પણ અગિયારમાં ધોરણમાં હતો પણ અહીંયા આપણે આટલું વાક્ય કહી શકાય કે સ્થિત તરંગો ત્યારે જ રચાય કે જ્યારે તરંગે દોરી ઉપર જતા અને પાછા આવતા કાપેલું કુલ અંતર એ એક તરંગ લંબાઈ બે ત્રણ એવી રીતે કોઈ પણ પૂર્ણાંક ગણવું હોય આ સિવાયની તરંગ લંબાઈઓ ધરાવતા તરંગો મૂળ તરંગ અને પરાવર્તિત તરંગ સાથે વ્યતિકરણ વ્યતિકરણ એટલે સંપાત થાય ભેગા થાય તો વ્યતિકરણ અનુભવે છે અને તેમનો કંપ વિસ્તાર ઝડપથી ઘટીને તેમની સરેરાશ તીવ્રતા શૂન્ય થાય છે આ સંજોગોમાં ઇલેક્ટ્રોન આવી કક્ષામાં રહી શકે નહીં ટૂંકમાં અપૂર્ણાંક આપણે એવું નહીં કહેતા કે એન બરાબર વન અહીંયા દાખલા તરીકે ન્યુક્લિયસ એન બરાબર વન એન બરાબર ટુ એન બરાબર થ્રી એવી કક્ષાઓમાં જ ઇલેક્ટ્રોન હોય એટલે પૂર્ણાંકમાં જ હોય અને એના સિવાયની વાત કરીએ તો આવા પ્રકારની એટલે સરેરાશ તીવ્રતા એની શૂન્ય થઈ જાય એટલે ઇલેક્ટ્રોન એવી કક્ષા એટલે એન બરાબર એક પોઈન્ટ પાંચ પછી એન બરાબર ત્રણ પોઈન્ટ બેન એવા પ્રકારની કોઈ કક્ષામાં એ રહી શકે નહીં પડી ખબર એટલે પૂર્ણ ગુણાંકના રૂપમાં જ મળે એને કોન્ટાઇઝેશન થયું કહેવાય આર એન ત્રિજ્યાની એનમી વર્તુળાકાર કક્ષામાં એક બ્રહ્મણ માટે ઇલેક્ટ્રોને કાપેલું અંતર કક્ષાના પરીઘ જેટલું હોય છે એટલે કક્ષાનો પરીઘ એટલે આખું આમ વર્તુળાકારના રૂપમાં હોય જો આ આકૃતિને આમ જોતા રહો બરાબર અહીંયાથી આ પ્રમાણે આમ તરંગ થાય તો અહીંયા ઝીરો બરાબર આખું આમ તરંગના સ્વરૂપમાં વિચારીએ ને તો તમે આમ કહી શકો છો અહીંયા જીરો પછી અહીંયા પાય બાય ટુ અહીંયા પાય થ્રી પાય બાય ટુ અને અહીંયા ટુ પાય એટલે અહીંયાથી અહીંયા સુધીની વાત આવે એટલે તરંગ લંબાઈ લેમડા થાય કે ટુ પાય રેડિયન જેટલું અંતર કપાય તો એ અંતરને શું કહેવાય તરંગ લંબાઈ તો અહીંયા એવું થઈને જો જીરો પછી એ પાય બાય ટુ પછી આ પાય થ્રી પાય બાય ટુ ટુ પાય એટલે આ તરંગ લંબાઈ લેમડા આપણને મળી એવું કહેવાય ક્લિયર આવી રીતે આ એક પછી આ બે ત્રણ ચાર એવી રીતે આગળના આગળ કહી શકાય આકૃતિમાં આપણે એન બરાબર ચાર એને અનુરૂપ લઈએ છીએ પણ એ પહેલાં આટલું કે ઇલેક્ટ્રોનિક આપેલું અંતર કક્ષાના પરિઘ જેટલું હોય છે કક્ષાનો પરીખ બરાબર એન તરંગ લંબાય કેમ કે એક તરંગ લંબાઈ પણ હોય બે પણ હોય એટલે વ્યાપક રીતે એન તરંગ લંબાઈ પરીઘ એટલે ટુપાઈ આર એવું કહેવાય પણ આર એન ત્રીજાની એનમી વર્તુળાકાર કક્ષા એટલે ટુપાઈ આર એન બરાબર એન લેમડા આકૃતિમાં ચાર તરંગ લંબાઈ માટે મેં હમણાં જ કહ્યું ને બરાબર આ એક પછી આ બે અહીંયા ત્રણ અને આ ચાર તો ચાર તરંગ લંબાઈ માટે વર્તુળાકાર કક્ષામાં અહીં એન બરાબર ચાર લઈએ એટલે ડી બ્રોગલી તરંગ લંબાઈ અને વેગમાન વચ્ચેનો સંબંધ આ અગિયારમાં ચેપ્ટરમાં આવી ગયું હો આ ધ્યાન આપી લેજો અગિયારમા ચેપ્ટરમાં સૂત્રની વાત આવી ગઈ જેને ડી બ્રોગલી તરંગ લંબાઈ કહેવાય આનો પણ ઉપયોગ વારંવાર આવે બરાબર લેમડા બરાબર એચ અપોન પી પી એટલે વેગમાન એટલે એમ વી થાય અહીંયા એનમી કક્ષાને ધ્યાનમાં રાખીને એટલે એમ વી એન સમજો પડી એટલે લેમડા બરાબર એચ અપોન પી અને પી બરાબર રેખીય વેગમાન એટલે એમ વી પણ એનને અનુરૂપ એટલે એમ વી એન સમીકરણ નંબર અહીંયા એક અને બે એનો ઉપયોગ અહીંયા આપણે કરીએ સમીકરણ એક દેખાયું ટુ પાઈ આર એન બરાબર એન લેમડા અને સમીકરણ નંબર બે લેમડા બરાબર એચ અપોન પી બરાબર એચ અપોન એમ વી એન તો એની ઉપરથી પરીખ એટલે ટુ પાઈ આર એમ બરાબર એમ લેમડા ને પણ લેમડા બરાબર તો શું તો એચ અપોન એમ વી એન તો એચ અપન એમ વી એન સમજો પડી ક્લિયર એટલું તો હવે અહીંયા આપણે કહીએ તો એમ વીએન બાજુના ભાગમાં અને આ પાઈ ને જમણી બાજુ એટલે ફરજિયાત છેદમાં આવે તો એમ વીએનઆર જોઈ લો એમ વીએનઆરએન ટુ પાય છેદમાં જતું રહ્યું બરાબર એને ચપન ટુ પાય હતું ને બોરે વાત કરી હતી ને કે કોણીય વેગમાન કોણીય વેગમાન એચ અપોન ટુ પાઈ એના પૂર્ણ ગુણાંકના રૂપમાં હોય છે કોણ કોણીય વેગમાં સમજ પડી તો એવા પ્રકારનું આયુ એલ એટલે તો એમ વીઆર એવું થાય ને આગળ આની ચર્ચા પણ આપણે કરી કાઢી એટલે એમ વીએનઆરએમ બરાબર એનએચ અપોન ટુ પાય જે પરમાણુ મોડલ માટે બોરની પૂર્વધારણા બીજી છે જે ન્યુક્લિયસની આસપાસ ભ્રમણ કરતાં ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન એ ચપન ટોપાઈના પૂર્ણાંક ગુણાંક જેટલું હોય છે આ બોરના બીજા અધિતર્કને આધારે વાક્ય છે આમ ડી બ્રોગલી એ કક્ષામાં ભ્રમણ કરતાં ઇલેક્ટ્રોનના કોણીય વેગમાનના કોન્ટમીકરણની સમજૂતી આપી આ ક્વોન્ટમીકરણને ધ્યાનમાં રાખીને એન પૂર્ણાંક આપણને મળે છે ક્વોન્ટમીકૃત ઇલેક્ટ્રોન કક્ષાઓ અને ઉર્જા અવસ્થાઓ ઇલેક્ટ્રોનના તરંગ સ્વરૂપના કારણે છે અને માત્ર અનુનાદિત સ્થિત તરંગો ટકી શકે છે જે મહત્તમ કંપ વિસ્તારથી પછી સ્થિત તરંગો તરીકે આપણને મળે એટલે અનુનાદિત થાય એવા જ સ્થિત તરંગો ટકી શકે છે બળી ખબર આપણે એક અગત્યનો પ્રશ્ન એટલે ધ્યાનથી કમ્પ્લીટ કરજો ઓકે